સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજની વિવિધ સંસ્થાઓમાં 77મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્યતાપૂર્વક થયેલી ઉજવણી. પ્રાંતિજ મુખ્ય પોલીસ સ્ટેશન કચેરીના પ્રાંગણમાં તારીખ 15 ઓગસ્ટ 77મા સ્વતંત્ર પર્વની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. નેશનલ હાઇવે નજીક આવેલ પોલીસ સ્ટેશનના PIPP વાઘેલાના માર્ગદર્શન હેઠળ ધ્વજવંદન કાર્યક્રમની ઉજવણી અંતર્ગત ધ્વજવંદન કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. નિયત સમયે ગાર્ડ ઓફ ઓનર હેડ કોન્સ્ટેબલ વિપુલભાઈ પટેલ દ્વારા ધ્વજ ફરકાવવા નિમંત્રિત કરતા હેડ કોન્સ્ટેબલ દીપકસિંહ જગતસિંહ રાઠોડે તેમના વરદ હસ્તે ધ્વજવંદન કર્યું હતું. ઉપસ્થિત તમામ પોલીસ જવાનો તિરંગાને સલામી આપીને રાષ્ટ્રીય પર્વમાં સહભાગી બન્યા હતા. પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત અવરવંશ સ્કૂલમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્વતંત્ર પર્વની ઉજવણી અતિ ઉત્સાહભેર કરવામાં આવી હતી. ટ્રસ્ટી મંડળના મંત્રી રહીશભાઈ કસબાતી, ટ્રસ્ટી જયંતિભાઈ પટેલ તેમજ નિત્યાનંદભાઈ બ્રહ્મભટ્ટ ઉપસ્થિત રહીને આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. સ્કૂલના તમામ વિભાગના વિદ્યાર્થીઓએ એક જ સ્થળે ઉપસ્થિત રહીને ધ્વજવંદન કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા. આ તબક્કે નિવૃત્ત કર્મચારી મંડળના સહમંત્રી તેમજ સિનિયર સિટીઝન મંડળના અગ્રણી એવા અરવિંદભાઈ રાવલની વિશિષ્ટ ઉપસ્થિતિ રહી હતી અને તેમના વરદ હસ્તે ધ્વજવંદન ફરકાવવામાં આવ્યો હતો. સ્કૂલના તમામ વિભાગોના આચાર્યો, શિક્ષક મિત્રો તેમજ બાળકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. દેશભક્તિના ગીતો અને શૌર્ય ગીતો તેમજ ડાન્સનો કાર્યક્રમ રજૂ કરીને બાળકોએ તમામ લોકોને પ્રભાવિત કરી દીધા હતા. મંડળના મંત્રી રહીશભાઈ કસબાતીએ પ્રસંગોચિત ઉદ્બોધન કરીને સારા પરિવાર તેમજ બાળકોને રાષ્ટ્રીય પર્વ અંતર્ગત શુભકામનાઓ પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન માતૃશ્રી મહાલક્ષ્મીબેન કાશીનાથ જોશીની સંસ્થાએ કર્યું હતું. જિલ્લા રાવલ, JDSTV પ્રાંતિજ.